નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ. સમાચારમાં વાત કરીએ તો 8 જૂને થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ. દિલ્હીમાં પીએમ મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પાડોશી દેશોના વડાઓ પીએમ મોદીની શપથવિધિમાં હાજરી આપશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ તરફ ભૂટાન નરેશ જિમ્મેખેસર નામગ્યાલ વાંગચુકને પણ આમંત્રણ પાઠવાયું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પણ સમારોહની અંદર હાજરી આપવાના છે. ત્યારે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનોથનું પણ મહેમાનોમાં સામેલ તેમનું નામ કરવામાં આવ્યું છે. તો 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવાના છે. દિલ્હીમાં પીએમ મોદીના શપથ ગ્રહણને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓને લઈને જેટલા પણ મહેમાન છે તેમની પણ યાદી તૈયાર કરવામાં આવીને તમામને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. તો આ તરફ પાડોશી દેશના વડાઓ પણ પીએમ મોદીની આ શપથ વિધિની અંદર, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે તે કાર્યક્રમની અંદર અનેક મહાનુભાવો અને મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે. દેશ વિદેશના મહેમાનો હાજરી આપશે અને તેમને લઈને આમંત્રણ પણ તેઓને પાઠવવામાં આવ્યા છે. તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને પણ આ અંગે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભૂટાનની વાત કરીએ, જ્યાં ભૂટાન નરેશ જિમ્મેખેસર નામગ્યાલ વાંગચુકને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવાયું. શેખ હસીનાને આમંત્રણ આપવામાં આવ્યું તો નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલને પણ સમારોહની અંદર તેઓ હાજરી આપવાના છે, તેમને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો અનેક પાડોશી દેશોના જે વડાઓ છે તેમને મુખ્ય રીતે આ હાજરી આપવા માટે મુખ્ય મહેમાન તરીકે તેઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને આ તરફ મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનોથને પણ મહેમાનોમાં તેમનું નામનું સામેલ કરવામાં આવ્યું છે. તો આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે. નિકુંજ, 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લેવાના છે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જી, એનડીએના ઘટક પક્ષોની ગઈકાલે બેઠક અને ત્યારબાદ સમર્થન તમામ ઘટક પક્ષોએ જાહેર કર્યા બાદ હવે દિલ્હી ખાતે શપથ વિધિની તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે. આવતીકાલે ભાજપના સાંસદો અને એનડીએના સાંસદોના સાંસદ દળની બેઠક મળશે અને બેઠક બાદ એનડીએ સરકાર જે છે તે સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિ સામે રજૂ કરશે અને માનવામાં આવી રહ્યું છે કે 8 તારીખે નરેન્દ્ર મોદીની સરકારની શપથવિધિ જે છે તે યોજાશે. ભવ્યાતે ભવ્ય આ શપથવિધિ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે અને ખાસ કરી દેશના પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો જે છે તે પણ આ શપથવિધિની અંદર સામેલ થાય, હાજર રહે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. કુશાગ્ર, એક શક્યતા એ પણ છે કે શપથવિધિ સમારંભની અંદર માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ થશે. મોદી સરકાર અથવા તો એનડીએ સરકારની અન્ય મંત્રાલયો હજી ફાળવવાના બાકી છે. જે પ્રકારે સાથી સંગઠનોને સાથે રાખીને આ સરકારની રચના થવાની છે ત્યારે તેમના મંત્રાલયો કયા પ્રકારના હશે, તેમને અલગ અલગ કેબિનેટ મંત્રી હોય, સ્વતંત્ર પ્રભાર હોય તે પ્રકારના મંત્રાલયોની માંગ કરી છે. આ વચ્ચે 8 તારીખે માત્ર પીએમ પદ માટેની શપથવિધિ યોજાશે, બાદમાં મંત્રાલય ફળવાયા બાદ મંત્રીઓની શપથવિધિ યોજાશે. આપણી સાથે દિલ્હી બ્યુરો દેવનાથ પાંડે છે, તેમની સાથે પણ વાત કરીશું. દેવનાથ, કિસ તરીકે કી તૈયારીયા 8 તારીખ કો પીએમ મોદી તીસરી બાર શપથવિધિ કી ચલ રહી હૈ ઓર ખાસતોર પર ક્યા ખાસ હોગા ઇસ શપથવિધિ મેં? देखिए निकुंज, तैयारियां चल रही हैं. अभी अभी बैठकों का दौर चल रहा है. देखिए, अभी जेपी नड्डा जो बीजेपी के अध्यक्ष हैं उनके आवास पर महासचिव की बैठक बुलाई गई है. कल जब एनडीए के सभी सांसद आएंगे उससे पहले तैयारियां की जा रही हैं, क्योंकि इस बार वो माहौल नहीं है जो हमने 2 बार के कार्यकाल में देखा 10 सालों में. तो काफी सारी चीजें ऐसी हैं, क्योंकि नीतीश कुमार को देखिए, कल उन्होंने कुछ नहीं कहा, निर्विरोध बिना किसी शर्त के वो एनडीए में शामिल रहे और अपना समर्थन पत्र दिया. लेकिन अब जानकारी आ रही है कि वो 3-3 मंत्रालय मांग रहे हैं, सूत्रों के हवाले से जानकारी आ रही है. चंद्रबाबू नायडू की तरफ से भी ऐसा कुछ नहीं कहा गया, लेकिन फिर भी पहले जो एनडीए का या फिर कार्यवाहक प्रधानमंत्री नरेंद्र मोदी का उद्देश्य है सबसे पहले सरकार बनाना है, और सरकार बनाने के बाद जब मंत्रालय का बंटवारा होने की बात आएगी तब आगे बहुत सारी ऐसी कड़ियां
गाड़ियां खुलेंगी जो हमने इस 10 साल में नहीं देखा, तो ये बहुत बड़ा चुनौतीपूर्ण भी रहने वाला है। तैयारियों की बात करें तो कई ऐसे पड़ोसी मुल्क हैं, पड़ोसी देश हैं, जिनके प्रमुख को यहाँ पर न्योता दिया गया है, तो इस बार की तैयारियां वैसी नहीं देखने को मिल सकती जैसे हमने 10 सालों में देखी थी। मैं बार बार इसलिए जिक्र कर रहा हूँ क्योंकि देखिए, हमने जब से परिणाम आया है तब से हमने लगातार देखा है विपक्ष पूरी तरह से हमलावर है, ना सिर्फ हमलावर है बल्कि खुश है। कल एक साथ 33 बड़े बड़े नेता जब बैठक के बाद निकले, उनके चेहरों पर थोड़ी सी मुरझाहट हमने देखी, क्योंकि एक दिन पहले आप देखिए राहुल गांधी यहीं से प्रेस कॉन्फ्रेंस जब कर रहे थे तो बहुत मुस्कान, अलग मुस्कान थी, लेकिन कल हमने देखा राहुल गांधी ने कुछ नहीं कहा। मल्लिकार्जुन खड़गे साहब बात कर रहे थे और उन्होंने कहा कि हम लोकतंत्र को बचाने के लिए आए हैं और इसके लिए कुछ भी करेंगे। तो यानी अभी भी इस बात से इनकार नहीं किया जा सकता कि इंडिया गठबंधन के नेता इस फिराक में नहीं है कि हम अभी भी आगे कुछ फेरबदल करने की तैयारी में नहीं है। तो अभी देखिए, कल बैठक होगी 8 जून को जब शपथ ग्रहण कार्यक्रम संपन्न होगा, उसके बाद बहुत सारी ऐसी तस्वीरें आनी है जिसकी कल्पना हमने अभी नहीं की है। जी, देशनी राजधानी थी ए प्रकारनी उटक पटक जैसे ते पण जोवा मळशे आगामी समयनी अंदर। 8 तारीखे मात्र शपथविधि प्रधानमंत्रीनी थाय ते प्रकारनी शक्यता छे अने त्यारबाद મંત્રાલયોની વહેંચણી થશે અને તે બાદ મંત્રીઓની શપથવિધિ થાય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ બેઠકોનો દોર દિલ્હી ખાતે સતત યથાવત છે। ગુજરાતના તમામ સાંસદો જે છે તે આજ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે અને આવતીકાલે સાંસદ દળની બેઠક પણ મળશે અને ત્યારબાદ સરકાર રચવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। જી બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહીશું।